सब्सक्राइब करो आ चैनल ने। परम मित्रों, शाने एक मेक नी आंखों में आंख परोवी ने बैठा छु। नरेया त्यारे पकाओ तो नहीं जतो रह जाए, भवाईयो चालू ना करतो। केम तणवार उभो थयो ले? આટલા સમયાંતરે મેળ થયા બાદ અમુની તમો તરફથી આવા વાંક વચનો સાંભળવાની અપેક્ષા નહોતી। તારે શું અમારા મોણી સાંભળવી છે? અમુ એ જાણવા આતુર છીએ કે અમુની યાદ આવી કે નહીં। લે તો કઈ સુવાળી સુકન્યા કે તને યાદ કરીએ અમે। મિત્ર માટે તાલબદ્ધ થનગટ્ટા મારા હૃદયના ધબકારા તારે સુવળે સાંભળ તો જણા છે કે અમુ એ તમુને કેટલા યાદ કર્યા। મગજના તાર ખેંચવાનું ચાલુ કરશે આ। વાઘાની વાડીમાં ઉકેલા શેતુર્જમ વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે। દિવસે ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે। ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુર મધ ભમરા કરતા ચામડા રીંછને વધારે યાદ આવે। દરેક માહની પહેલી તારીખે અર્ધાંગિનીઓને ધણી કરતા મૂડીની વધારે યાદ આવે। શ્રાદ્ધમાં મૃત પાવેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે। ગાય ભાંભરીને ગોવાળિયાને વાછરડા કરતા બરીના દૂધની વધારે યાદ આવે। નાગ નાગેશ્વરીને ભૂમિના ગર્ભમાં રહેલી દેડકીઓ કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે। અભિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વિરહની વધારે યાદ આવે। એ જ રીતે મારા વાલા મિત્રો, તમુએ અમુને તમુની સ્મૃતિમાં વાગોળેલા, એનાથી અમુએ તમુને અમુની સ્મૃતિમાં વધારે વાગોળેલા। એ લખોટા ગુજરાતીમાં બોલ એટલે કંઈ ખબર પડે અહીંયા। લાંચન છે તમારી ઉપર આવા શબ્દોનો પ્રયોગ કરીને તમુએ અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે। તમોને બીજાની મંતરવામાં અનેરો આનંદ આવે છે ને? અમોને લાગે છે કે તમોને તમારી દુકાન પ્રત્યે જરાય લાગણી રહી નથી ને? અલે એ ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ રૂપે મૂળભૂત સમાજ સ્વાવલંબી દાક્ષણ કે રાજી ઉભા ન થવા તો તું આનું કઈ કરને યાર। અમોને આગને આપ મગજનો અઠો કરી નાખ્યો લે। કોણે બનાવ્યો લે પટાવાળો આને? હે બ્રોસ, વોટ્સ અપ ડુડ? Nothing dude, except my litter bro, all the things are down dude, okay dude, got it dude, pay your glass dude, dude. You know what, shut the F you dude. Hey, bring me a cup of tea na. What tea nu aaj kaam par nahi aayo? Taro baapo gayelo ene English shikhadva. Tran cutting lai baka, tran cutting lai, paani lai. પૈસા આવી દે હવે અહીંયા કર શું ભાઈ, શું કે તારી શીતલ? હું ક્યાં કઈ કહેવા જ દઉં છું બહુ બેઠા લે જઈએ હવે બે એમ ના જવાય યાર, થોડી વાર બેસવું પડે। શ્રી કૃષ્ણ બેસ ને ભાઈ, જવાય તું બેસ, તારું સાસરું અમાર નાવાની ચોવાન નહીં તો હવે આવી ગયા છીએ। તારે તું મારા કંટાળાનો તો સપોર્ટ કર, સપોર્ટ મી મેન। આ ડોહો આટલું મૂકીને ગયો છે તો એ કાંધ્યા હોય ખુરશી હોય નહીં રાખી, ખરા કાંધ્યા પર રહેજો તારા સાસરા। અલ્યા ભાઈ મારી તો ફાટી હતી લ્યા, ગુજરી ગયું ઘરમાં એક વર્ષનો, લોકો શોખ મનાવશે। મારા સાસુ મને કે અમારે તો એવું હોય છે ઘરમાં કે કોઈ ગુજરી જાય ને તો એક વર્ષ સુધી લગ્ન ન થાય। મેં કીધું તમારી ટાળ ટોપી, કોઈ ગુજરી જાય એમાં મારા લગ્ન નહીં કરવાના રે। પછી મનાવતા મનાવતા આંઢિયા ઢીલા થઈ ગયા ભાઈ। બાય ધ વે, આ તારી સાસુનો કાકો એટલે તારો કોણ થાય? લગભગ કાકા સસરા એમ હું એક વાર મળ્યો નહીં લે। આ તો દીપલીન બાપા કે તમારે આવવું પડે કુમાર, તમે વડીલ જો એટલે આવવું પડે, એટલે આવી ગયા છે દેવા કુમાર બોલો ને અમને લેતા આયા આ વાડી। એ મન્યા, આ તારા કાકા સસરાન ફોટો જોઈને એવું નહીં લાગતું કે આમ પ્રોગ્રામ પતાઈને ફોટો પડાયો હે? અલા પગમાં ખાલી ચડી ગઈ ચીકડા, આ પગના અંગૂઠાનો ટચાકો ફોડ્યા ને।
ચાન્સ મારા તારા બૈરા પર જો ચીરી નાખીશ માં ચીરી નાખીશ તને એના બંને ને આ તો કીધું આવે બે તમે લોકો બોલ બોલા કરો ને યાર પેલા બા આપણી બાજુ જોવે છે એટલે આપણી આમાં નહીં જોતા લે એલએલટીટી છે નો અચ્છા તું લે તમે દીવરો માર કોડો છો પ્રભુ સમજો હું અત્યારે બેસામાં બેઠો છું પછી ફોન કરું છું તમામ બ્રોકરીઓ હા સિંધુ ભવન પર શું ભાવ ચાલે તારી ક્રોસમાં જો કોણ પેલી કેરમબોર્ડ કેરમબોર્ડ નહીં લા આ તારી રાઈટ સાઈડ ક્રોસમાં પેલી રેડ ઇન્ડિયન બેસણામાં સે અલ્ફાઓ લેજે વળી એમની સામે જોતો જ નહીં હો મૂકી દે એમની અમે જોતો જ નહીં સાળીઓ છે મારી એમને શું એ ખબર છે ઐશ્વર્યમાં ચોટલે આ 1.5 કિલો લિપસ્ટિક લગાવીને જો ને એનું મોઢું જો ઈપો જેવા ઓટ થઈ ગયા તો હોય લિપસ્ટિક છોડવી નહીં આજે જોડે આવજો ને ધણી છે મને ગલ્લે બેઠો છે શું થયું લે કઈ નઈ યાર આ બાઇક નહી મળતું યાર અહીંયા જ પાર્ક કરેલું અલે અહીંયા જ પાર્ક કરેલું યાર હું કદી ભૂલું જ નહીં સાહેબ બીજે ક્યાંક પાર્ક કર્યું હશે યાદ કરલા ના ના 100% મને યાદ છે યાર આ ઝાડ નીચે પાર્ક કરેલું મને બરાબર પરફેક્ટ યાદ છે ભૂલું જ નહીં યાર લોક મારેલું હા બ લોક તો મારેલું જ હોય ને યાર આ રહી ચાવી હું લોક માર્યું એમાં આ બે ચાવી બરાબર પણ લોક મારેલું કે નહીં આ લોક મારેલું ચાવી વાળા હું ગાડેજી વાત કરે છે યાર કયું તો પછી ખરા ચોરો ભર્યા તારા સાસરામાં અરે ખર પૂછું જવે અંદર જઈને ના ભાઈ ના અંદર ભાઈ ડાકણે ચૈતાલી ભાઈ જવા તું હશે ગોડો થઈ ગયો ભાઈ હા અમે કોઈ ફાયદો નથી બાઇક લઈને અંદર થોડી ગયા હશે ગયું સમજ ડોહો ઉકલી ગયો બહુ ભારે પડ્યું ધોઈ પીધું યાર બાઇક કુમાર કેમ છો હા કુમાર એકદમ મજામાં તમે મજામાં હા આ દીપાલી નું જેની સાથે નક્કી કર્યું ને હા કેમ છો બસ બસ મજામાં અમે અહીંયા પાછળ અચ્છા અચ્છા ત્યાં બરાબર ઓબ્વિયસ આવો કે ઘેર શું કરશો નો બાઇક લેવા પાછો આ દીપાલી નું નસીબ જ ખરાબ ચૂપચાપ જમવા ભાઈ જમવા આવે જમવાનું કરો તમે પોલીસ કમ્પ્લેન કરી પોલીસ કમ્પ્લેન એ કરવાની કે આવા લોકો બેસવામાં આવવાના છે મારું બાઇક લઈ જા મને ઓફિસ ઉતાર દે પછી નીકળ આમ તો તમારો ભાઈબંધ સારો નહીં મારો નાટકો ના કરને ઉપર હેડ ખાલી 100 લોકો ને ઇન્વાઇટ કર્યા છે એટલે તમે ખાસ ના આવતા આમાં શું મારો સસરો એક નંબર નો કાંતિયો માણસ છે એવું ના બોલાય બેટા એ તો જેવી જેની સગવડ પણ આ રિસેપ્શન પહેલા આવ્યો ને પ્રશ્ન આવ્યો ને એમાં શું થયું આપણે રિસેપ્શન નો હોલ બુક કરી નાખ્યો એમણે લગ્ન નો હોલ બુક ના કરાયો હજી સસ્તા હોલ મળશે હજી સસ્તા હોલ મળશે એમાં એમાં આખા ગામ નો હોલ બુક થઈ ગયા છેલ્લે 21મી ખાલી હતી જઈને બુક કરી જાય બોલો એટલે પહેલા રિસેપ્શન ઠોક્યું છે અને પછી લગ્ન રાખ્યા છે કશો વાંધો નહીં ચાલે કરે હો ક્યાં નીકળું હા અરે પણ બેટા ચા પીને જજે તારા કાકાને મળી લેવાશે ઓ 25 જગ્યાએ ચા પીને આવ્યો હવે 26મી ચા ના પડો બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા કઈ કામકાજ હોય તો કહેજે હો ખાલી રિસેપ્શન માં આવજો 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 બેટા મનન
કુમાર કેમ છો? શું કે ધંધા પાણી? હે, બહુ દુબળા થઈ ગયા છો ને યાર. મારી બેન ખાવાનું નહીં આપતી શું? મારી બેન હેરાન કરી દે, જરાક કહી દેજો, આપણે સેવા હાજર જ છીએ. હાલો કંકોત્રી, ક્યાં છે વિવેક? ક્યાં છે? એ સુઈ ગયો છે. નીકળી એ જીગલી નો રડવાનો અવાજ છે? ક્યાં છે જીગલી? નારા મને એવું કઈ નથી. અલે એવું શું નથી બે? જીગલી, જીગલી કોણે માર્યું તને? જીગલી આ કોણે માર્યું તને? તો શું કરું? સોનાની ચેન ખોઈ ગાડી, હજી હપ્તાય ચૂકવવાના બાકી છે મારે એના. એટલે તમે મારી બેન ને માર્યું એમ? તમે ટાઈમસર દવા કેમ નથી લેતા? આ ગોળી લઉં છું ને તો મને વોમિટ થાય છે. કાકા મને બનાવો નહીં હો, આ દવા વોમિટ બંધ થવા માટેની જ છે. ના ના, મારે ગોળી નથી લેવી. સાક્ષી, આ કાકા દવા લેવાની જ ના પાડે છે. કાય રે કાકા, ક્યાં આ કડવી દવા તમે આપો છો ને તો મીઠી થઈ જાય છે. હે ને, તો બસ હવે આરામ કરજો. હા, આવું મને કીધું હોત તો. સાક્ષી, હા, એટલે પાયલના કારણે તારે રોજ મોડું થાય છે ઘરે જવામાં, અને એ પાયલ અહીંયા આવવામાં રોજ મોડું કરે છે. ના ગ, એ જાણી જોઈને મોડું નથી કરતા. એમના હસબન્ડનું ટિફિન બનાવવાનું, બે છોકરાને સ્કૂલે મૂકવા જવાના, મોડું તો થાય ને. ઇટ્સ ઓકે. સોરી સોરી સોરી, હા, આજે મારે થોડું વધારે લેટ થઈ ગયું. પાયલ દીદી, તમારે સોરી કહેવાની જરાય જરૂર નથી. જા, હવે તું ઘરે જા. અને સાંભળ, હું તારી માટે ઢેબરાનો ડબ્બો લાવી છું, રેસ્ટ રૂમમાં મૂક્યો છે, ઘરે લેતી જજે. How sweet of you. Bye. Bye. તમારા દીકરાના પેટમાં ગાંઠ છે એટલે સર્જરી તો કરવી પડશે, પણ એમાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આપણને સમયસર જાણ થઈ ગઈ છે એટલે આ સર્જરીમાં કોઈ જોખમ નથી. સાહેબ, ખર્ચો કેટલો લાગશે? અરે એની ચિંતા નહીં કરો, મને તમારી પરિસ્થિતિ ખબર છે, અને આમ પણ આ એમટી હોસ્પિટલ માનવતાના કાર્યો કરવા માટે જ બનાવવામાં આવી છે. અહીંયા ગરીબોની સારવાર સાવ મફતમાં કરવામાં આવે છે. બસ તમને હોસ્પિટલમાંથી એક ફોર્મ આપવામાં આવશે, એમાં તમારી બધી ડિટેલ્સ ભરી દેજો. અને સર, મેં તને કેટલી વાર કહ્યું છે કે કેબિનમાં આવતા પહેલા નોક કરીને આવવાનું, ઇડિયટ. સોરી સર, પણ પેલો માણસ જુઓ, સૌથી પહેલા તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ અને જણાવો કે ત્યાં શું બન્યું હતું. હોસ્પિટલથી ઘરે જવા નીકળી, તમે એ વ્યક્તિને ઓળખો છો? સર, એનું નામ તેજસ છે, માધવપુર ગામનો છે, એના પર્સમાંથી આ આઈડી મળ્યું. બીજું કઈ? બીજું કઈ નહીં મળ્યું સર. તમે જઈ શકો છો, પણ જો જરૂર પડશે તો પોલીસ સ્ટેશન આવવું પડશે. ચાલ. આજે આપણા હેલ્થ મિનિસ્ટરને શહેરની પ્રખ્યાત હોસ્પિટલ એમટી હોસ્પિટલમાં બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લઈને આવવામાં આવ્યા છે. અહીંયા સાંભળવા મળ્યું છે કે એમનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને હી હેઝ રિકવર્ડ. વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ ડોક્ટર્સ પેનલ કે આપણને આવીને લાઈવ અપડેટ્સ આપે.
વેઇટ અ મિનિટ. આપણા માન્ય હેલ્થ મિનિસ્ટર શ્રી નારાયણ મૂર્તિજીને અહીંયા અમારી હોસ્પિટલમાં બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ અમારી હોસ્પિટલની એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમે એમની 4 કલાક સર્જરી કરી અને પછી એમની હાલત અત્યારે સ્ટેબલ છે અને માત્ર થોડા સમય માટે એમને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવ્યા છે. 2 દિવસમાં એમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. થેન્ક યુ સર. તમારી હોસ્પિટલમાં આજે એક વ્યક્તિએ સુસાઇડ કમિટ કર્યું છે, એ વ્યક્તિ કોણ હતી અને તમારી હોસ્પિટલમાં શું કરતી હતી? આજે તમારી હોસ્પિટલમાં હેલ્થ મિનિસ્ટરનું એડમિટ થયું અને એ વ્યક્તિનું મૃત્યુ થયું, એ બંને વચ્ચે કોઈ કનેક્શન છે? એ વ્યક્તિએ ખરેખર સુસાઇડ કર્યું હતું કે? આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર નારાયણ મૂર્તિજી અને જે વ્યક્તિએ સુસાઇડ કર્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. એ વ્યક્તિએ પોતાના માનસિક ઇશ્યુઝને કારણે ટ્રોમામાં આવી જઈને આપઘાત કર્યો છે. બાકીની વિગત તમને ઇન્સ્પેક્ટર જણાવશે. થેન્ક યુ વેરી મચ. એ વ્યક્તિનું નામ તેજસ હતું અને એણે સુસાઇડ કર્યું હતું. થેન્ક યુ. એડવોકેટ કબીર શાસ્ત્રી, તમે પણ ખરા છો. કેસના છેક છેલ્લા હિયરિંગ સમયે તમે આ કેસ હાથ પર લીધો. હજુ સમય છે, વિચારી લો. માલોડ, વિચારવામાં સમય બગાડીશ તો કામ ક્યારે કરીશ? ઓકે, તો કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે. મિસ્ટર રાઠોડ. જજ સાહેબ, આ કેસ છે ને એકદમ કાચ જેવો સાફ છે. આ અમિત પારેખ, એને દારૂ પીવાની લત છે, જે વાત એના પિતાજીને નહોતી ગમતી, ને એટલે જ એના પિતાજીએ એને પૈસા આપવાનું બંધ કરેલું, જે વાત સ્વાભાવિક રીતે અમિત પારેખને ના ગમી. ને પાછું અમિત પારેખને એ વાતની જાણ થઈ કે એના પિતાજી વસિયતમાંથી એનું નામ કમી કરી દેવાના છે. બસ આ જ વાતને લઈને તારીખ 12 જુલાઈની રાતે બાપ અને દીકરા વચ્ચે ઝઘડો થયો અને એમાં ગુસ્સામાં આવીને આ અમિત પારેખે એના પિતાજીનું ખૂન કરી નાખ્યું. આ વાત મેં પુરાવા સાથે સાબિત કરી દીધી છે માય લોર્ડ. એટલે હું નામદાર કોર્ટને વિનંતી કરીશ કે IPC 302 હેઠળ આ અમિત પારેખને જન્મ ટીપની સજા આપવામાં આવે. ધેટ્સ ઓલ માય લોર્ડ. મિસ્ટર કબીર. માય લોર્ડ, મારા વકીલ મિત્ર રવિ રાઠોડને આંખ તો બહુ સારી રીતે મારતા આવડે છે, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મારા અસીલ અમિત પારેખને માણસ મારતા નથી આવડતું, અને એ જ પુરવાર કરવા માટે હું અમિત પારેખને કેટલાક સવાલ પૂછવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. સો મિસ્ટર અમિત પારેખ, તમારું નામ? અમિત. ઓર્ડર. આઈ એમ સોરી માલોર. તમારું ક્વોલિફિકેશન? એમ એ વિથ ગુજરાતી, માતૃભાષામાં માસ્ટર્સ. ગુડ. કોલેજકાળ દરમિયાન તમે કરેલી એક્ટિવિટીઝ, તમારા અચીવમેન્ટ્સ? રાજ્ય નિબંધ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો હતો. કોંગ્રેચ્યુલેશન્સ. બાય ધ વે, તમારા નિબંધનો વિષય શું હતો? મારા વાલા પપ્પા. મારા વાલા પપ્પા. માય ડિયર ફાધર. માય લોર્ડ, માય ડિયર ફાધર પર નિબંધ લખીને રાજ્ય કક્ષામાં પ્રથમ આવનાર દીકરો શું પોતાના જ ફાધરનું ખૂન કરી શકે ખરો? માય લોર્ડ, આ વાતનો અહીંયા કોઈ અર્થ નથી. આ વાતનો અહીંયા અર્થ છે કે નહીં એ જજ સાહેબ નક્કી કરશે, તમે નહીં. સો પ્લીઝ. મિસ્ટર અમિત પારેખ, તમે કેવા પ્રકારના નશા કરો છો? હું આલ્કોહોલિક છું. આલ્કોહોલિક. દારૂ. ગાંધીના ગુજરાતમાં દારૂ મળે ખરું? લીવ ઇટ. તમે સૌથી પહેલા ક્યારે દારૂ પીધું હતું? જ્યારે હું 12th માં હતો. 12th એટલે 17 વર્ષ, રાઈટ?
તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? તમારા ફ્રેન્ડ સાથે ને? મિસ્ટર અમિત પારેખ, તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ, આ કેસ મર્ડર નો છે, દારૂ નો નથી. તમારી વાત સાચી છે રવિ રાઠોડ, પણ આ કેસ ને દારૂ સાથે કનેક્શન છે. ઓવરરોલ્ડ. થેન્ક યુ. હા તો મિસ્ટર અમિત પારેખ, તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? મારા અંકલ ધનંજય પારેખ સાથે. વોટ? ધનંજય પારેખ, તમારા સગા કાકા? માલોન, 21મી સદી, પાર્ટી તમે આપી હતી કે તમારા અંકલે? અંકલે. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોન. અમિત પારેખ, તમે જઈ શકો છો. માલોન, હું ધનંજય પારેખને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. મારું નામ તો નહીં પૂછો ને. કામ? કામ? તમારું કામ? વેપારી છું, ગાર્મેન્ટ્સનો. રતનપુરમાં મારી શોપ છે. તમારી પોતાની? ના. તો? મારા મોટાભાઈ સુરેશ પારેખની. એટલે મિસ્ટર અમિત પારેખના ફાધરની, રાઈટ? હા. પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. સો મિસ્ટર ધનંજય પારેખ, તમે તમારા 70 વર્ષના ભત્રીજાને દારૂની પાર્ટી આપી કેમ? ઓબ્જેક્શન માય લોર્ડ, આ વાતનું આ કેસ સાથે કોઈ રેલેવન્સ નથી. સસ્ટેન. મિસ્ટર કબીર, કમ ટુ ધ પોઈન્ટ. ઓકે જસ સાહેબ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માગું છું. મિસ્ટર ધનંજય પારેખ, ગઈકાલ રાત્રે તમે 10 વાગે કોને ફોન કર્યો હતો? આઈ નો તમને યાદ નહીં હોય, પણ મને યાદ છે. ગઈકાલ રાત્રે 10 વાગે તમે ભૂરાને કોલ કર્યો હતો. માય લોર્ડ, આ ભૂરો એક બુટલેગર છે જે અમિત પારેખને દારૂ સપ્લાય કરતો હતો, અને એ પણ મિસ્ટર ધનંજય પારેખના કહેવાથી. એમ આઈ રાઈટ ઓર રોંગ મિસ્ટર ધનંજય પારેખ? એનીવેઝ, તમે નહીં જણાવો તો હું જણાવીશ. માય લોર્ડ, મિસ્ટર ધનંજય પારેખે અમિત પારેખને દારૂની લત લગાડી, કેમ કે તેઓ જાણતા હતા કે તેમના મોટાભાઈ સુરેશ પારેખની વિલનો એકમાત્ર વારસદાર એટલે અમિત પારેખ. પોતાના જ ભાઈની મિલકત પોતાના હાથમાંથી જતી ના રહે એટલે મિસ્ટર ધનંજય પારેખે એક કાકરે બે પક્ષીનો શિકાર કર્યો. એક, એમના મોટાભાઈ સુરેશ પારેખનો, અને બે, પર અસીલ મિસ્ટર અમિત પારેખનો. અને એનો પુરાવો આ વિલમાં છે. આ વિલમાં સ્પષ્ટ લખ્યું છે માય લોર્ડ, કે જો સુરેશ પારેખ ના રહે તો તેમની તમામ મિલકતનો હકદાર મિસ્ટર અમિત પારેખ છે, અને જો અમિત પારેખ ના રહે તો મિસ્ટર ધનંજય પારેખ. અલોર્ડ, ધનંજય પારેખની કોલ ડિટેલ્સ જોતા મને એક વાત નહીં ખબર પડી કે જે રાત્રે આ ઘટના બની હતી એની 15 મિનિટ પહેલા મિસ્ટર ધનંજય પારેખ સુરેશ પારેખના બંગલાની આસપાસ હતા. કેમ ના? એટલે આ પ્રશ્ન થઈ શકે છે, કેમ? શું એમને પહેલેથી ખબર હતી કે આજે એમના મોટાભાઈ સુરેશ પારેખનું મર્ડર થવાનું છે? કે પછી ધનંજય પારેખ એમના મોટાભાઈ સુરેશ પારેખના મર્ડર કરવાના મોટિવથી ત્યાં ગયા હતા? અલોર્ડ, ચાર્જશીટમાં એ વાતનો ઉલ્લેખ છે જ કે બીજે દિવસે સવારે પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે મારા અસીલ મિસ્ટર અમિત પારેખ એમના બેડરૂમમાં સૂતા હતા. હવે તમે જ વિચારો કે કોઈ માણસ પોતાના ફાધરનું મર્ડર કરીને શાંતિથી આરામથી પોતાના બેડરૂમમાં જઈને પોલીસના આવવાની રાહ જોઈને સૂઈ જાય? ના, સાચું કહું તો મારા અસીલ મિસ્ટર અમિત પારેખને એ વાતની ખબર જ નહોતી કે એમના ફાધર હવે આ દુનિયામાં રહ્યા નથી. માય લોર્ડ, આપણા કાયદામાં એક વાત વણ લખી છે, 100 ગુનેગાર ભલે રેડા છૂટી જાય પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ના થવી જોઈએ, અને મારા અસીલ મિસ્ટર અમિત પારેખ નિર્દોષ છે, ધેટ્સ ઓલ. એ ગુનેગાર કોણ છે એ શોધવાનું કામ મારું નથી માય લોર્ડ, પોલીસનું છે. થેન્ક યુ. એડવોકેટ કબીરની સ્પષ્ટ રજૂઆત બાદ એ તો સંપૂર્ણપણે નક્કી થઈ ગયું છે કે અમિત પારેખ નિર્દોષ છે. હું પોલીસ ડિપાર્ટમેન્ટને હુકમ કરું છું કે આ કેસને રીઇન્વેસ્ટિગેટ કરે. કોર્ટ ઇઝ એડજન્ટ ફોર ધ ડે. કબીર સર, થેન્ક યુ સો મચ, તમે મને બચાવી લીધો. થેન્ક યુ. થેન્ક યુથી કામ નહીં ચાલે, મને મારી ફીસ જોઈએ, અને એ પણ સમયસર. ને જો ફીસ આપવામાં મોડું થયું તો મને કેસ ફેરવતા વાર નહીં લાગે, બીકોઝ આઈ નો કે મર્ડર તે જ કર્યું છે. હેવ અ નાઇસ ડે.